हेलो फ्रेंड्स, हाउ आर यू। ત્યારની પરિસ્થિતિમાં આપણે એકદમ મજામાં જ હોવા જોઈએ, ઘરે બેઠા રહે, સ્વસ્થ રહીને ભણવાનું છે। એમાં આપણે 11 સાયન્સમાં પહેલું ચેપ્ટર, 15મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે। હવે નવું જે ચેપ્ટર શરૂ કરીએ છીએ, ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, લેવાનું કારણ એ છે આ ચેપ્ટર ત્રિકોણમિતિ। કારણ કે ઘણો બધો ઉપયોગ તમારા ફિઝિક્સમાં આવે છે, એટલે આગળ પણ બધા જ વિકલન સંકલનની શાખાઓમાં પણ ઘણો બધો ઉપયોગ છે। તો વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે રહેજો, આ દરેક લેક્ચર જોવાનું ભૂલાય નહીં, અગાઉનો બાકી હોય કમ્પ્લીટ કરી લેજો। હવે નવું ચેપ્ટર જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની પ્રાસ્તાવિક માહિતી સમજૂતી આપો, માત્ર દાખલા ગણીએ એટલું જ નથી, આ બેઝ બને છે કે જે આગળ જતા આપણે ઘણો બધો ઉપયોગ આવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ ચેપ્ટર નંબર 4, ત્રિકોણમિતિય પ્રતિવિધેયો। નામ ઉપરથી જ ખબર પડે ત્રિકોણમિતિની વાત છે, એટલે કે 10મા ધોરણમાં આપણે પુનરાવર્તન યાદ કરીએ, સાઈન થીટા કોસ થીટા ભણતા। અરે સર, સૂત્રો કેટલા યાદ રાખવા પડતા, રિયલી સૂત્રો સમજવાની વસ્તુ છે, અને પછી એનો જેમ ઉપયોગ થતો જાય યાદ રહેતા જશે, એટલે કે કોઈ ચિંતા નથી। આપણે કંઈક અલગ ટ્રીકથી અલગ મેથડથી ભણશું જે આપણે ઇઝીલી યાદ રહી જશે, પણ અહીંયા હું જે રીતે કહું એ રીતે કરવું કમ્પલસરી છે, તો આપણને ત્રિકોણમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય। તો વિદ્યાર્થી મિત્રો, એનું પ્રાસ્તાવિક પુનરાવર્તન સ્વરૂપે પહેલાં માહિતી સમજાવું કે શું છે ત્રિકોણમિતિ। તો નામ ઉપરથી જ ખબર પડે, ત્રિગો મિનિંગ કે ટ્રાયગોન, એટલે કે આપણે એમ કે ત્રણ બાજુઓ વાળું, ત્રાયગોન મિનિંગ ત્રણ બાજુ વાળો ત્રિકોણ જ હોય, અને મેટ્રોન એટલે ગ્રીક શબ્દો છે બે, ત્રિગોન ત્રાયગોન અને મેટ્રોન, આ બે શબ્દોના ભેગા કરીને બનેલો છે ત્રિગોનોમેટ્રિક। તો એને નામ બનાવી નાખ્યું, તો ત્રિકોણમિતિ એટલે કે ત્રિકોણની બાજુઓ કે ખૂણાના માપ સંબંધી જે વાતો કરતા આપણે, એના સંબંધ માટે જે ઉપયોગી છે, ત્રિકોણની બાજુ આવે એમાં ખૂણાનો સંદર્ભ આવે, પાસેની બાજુ સામેની બાજુ, તમને યાદ આવશે વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણનું રિવિઝન જ થતું જાય છે। હવે ત્રિકોણ મિતિ એટલે ખરેખર તો ત્રિકોણની બાજુઓના માપ અને ખૂણાઓના માપને સંબંધ કંઈક જોડીએ એ ત્રિકોણમિતિ છે, સાવ સિમ્પલ છે। ત્રિકોણમિતિ એટલા પૂરતું સીમિત નથી, અહીંયા ઘણો બધો મેં ડિટેલમાં કે ભાઈ કેટલા ઉપયોગો છે, તો આપણે એક એક ઉપયોગ સમજતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવશે। બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી લઈએ સાથે, બરાબર? ટ્રાયગોન પ્લસ મેટ્રોન, બરાબર, આ બે ગ્રીક શબ્દો છે, એના ઉપરથી બનેલું છે, ત્રિકોણની બાજુઓના માપને સંબંધિત વાત છે। તો એક તો ઉપયોગ આપણે બેઝિક સમજાય, અહીંયા મેં બધા ઉપયોગો લખેલા છે કે ભાઈ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓને સંબંધિત વાત, ત્રિકોણની બાજુઓના માપ અને ખૂણાઓ સંબંધી વાત, બરાબર। આ મેં એટલા માટે બાકી રાખ્યો કે આ બધાને ખબર જ હોય કે આપણે 10th માં આવું જ કંઈક દાખલાઓમાં ઉપયોગ કરતા, 10th માં દાખલા ઉપયોગ કરી ત્રિકોણની પાસેની બાજુ મેળવીએ કે એને રિલેટેડ કંઈક ખૂણો તૈયાર કરીએ, તો એના ઉપરથી આપણને કંઈક ત્રિકોણમિતિમાં પાપા પગલી થઈ કહેવાય હજી, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે વધારે ઉપયોગ સમજાવો કે ભાઈ આપણે ત્રિકોણની બાજુઓના માપ ખૂણાનો માપ એના વ્યવહારિક પ્રશ્નો લીધા એટલે ખબર પડી કે ભાઈ દિશા જાણવા માટે હોકાયંત્ર છે આપણને ખબર પડે, પણ એ જે ફિઝિક્સના સિદ્ધાંતો અને મેથ્સના સિદ્ધાંતોમાં કામ કરે છે, અથવા આપણે જે કાંઈ નક્કી કરવું હોય કે આ દિશામાં આ અંતર કેટલું હશે, તો ત્યાં ત્રિકોણમિતિ કામ આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। એટલે ત્રિકોણમિતિ આવું સાંભળેલું હોય વ્યવહારિક ઉદાહરણોમાં કે ભાઈ એરફોર્સ નેવી, કારણ કે તમે 10th ના ઉદાહરણ કે 10th ના સમજો તમે, તો ક્યાંક ક્યાંક વ્યવહારિક ઉદાહરણ એવા પણ છે કે ભાઈ પ્લેન આ રીતે ઉડે છે સંક્ષિપ્ત દિશામાં, પછી એને 30 અંશના ખૂણે આગળ વધીએ, અથવા તો ઝાડ આવી રીતે નમીને આવે છે, તો આ બધા વ્યવહારિક ઉદાહરણ ઉપરથી આપણે ખબર પડે કે ભાઈ ખૂણાઓ જ્યાં બનતા હોય ત્યાં બાજુઓની વાત હોય, તો એ તો ત્રિકોણમિતિ આપણને સમજાવ્યું છે। અહીં મેં ચોખ્ખો જ એટલા માટે કહી છે, ઘણા વિદ્યાર્થીઓનો એમ હોય એરફોર્સ નેવીમાં, તો વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે એરફોર્સ નેવી કે મિલિટરીની અમુક શાખા એવી છે કે કમ્પલસરી ફિઝિક્સ અને મેથ્સ, કમ્પલસરી 12th સાયન્સમાં ફિઝિક્સ મેથ્સ હોવું જોઈએ, તો આપણને એમ થાય તો આપણે હોય જ ને સર, આપણે એવી ફેસિલિટી છે કે એ ગ્રુપ હોય એટલે ફિઝિક્સ મેથ્સ હોય, કોઈક બીજા રાજ્યમાં બીજો પ્રોબ્લેમ પણ હોય કે સિલેક્ટિવ હોય બીજું કંઈક, બરાબર, એટલે એ લોકો એવો નિયમ આપે ફિઝિક્સ અને મેથ્સમાં 50% સાથે આગળ વધ્યા હોય તો તમે ફોર્મ ભરી શકો, એની એક્ઝામ પાસ કરવા માટેની વાત અલગ છે, પહેલાં તો ફોર્મ ફિલઅપ તો કરી શકો, અથવા તો એપીઆઈડ હોય ફિઝિક્સ મેથ્સમાં, ટૂંકમાં તમે 12th સાયન્સમાં ભણતા હોય તો હજી તમે એક્ઝામ આપવાના હોય તો એ પણ ફોર્મ ભરી શકે, પણ જ્યારે સિલેક્શન થાય ત્યારે એક્ઝામમાં પાસ થયેલા હોવા જોઈએ, ઉપરાંત ફિઝિક્સ મેથ્સ હોવું જોઈએ 50% સાથે ઉત્તીર્ણ થયેલ, એટલા માટે યાદ કરાયું કે ભાઈ ત્રિકોણમિતિ ત્યાં પણ ઘણો બધો ઉપયોગી છે। હજી કદાચ કોઈ વિદ્યાર્થી મિત્ર એવું થાય તો મેં આની પહેલાં હોમવર્ક આપેલું કે ભાઈ ગાઝી એટેક પિક્ચર જુઓ, એટલે તમને 1972ની સાલમાં શું પરિસ્થિતિ હતી કે જે ત્રિકોણમિતિ ત્યારે એટલા કોમ્પ્યુટર કે નહોતા, તો સબમરીનમાં કેવી રીતે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને ડિસિઝન લેતા,
ફિઝિક્સના વેવ્સ એટલે કે તરંગોનો ઉપયોગ સમજી અને એના ડિસિઝન લેતા. તો સુપર પિક્ચર છે, હજી પણ ગમે ત્યાંથી ગોતી અને જોવું કે જેથી ફિઝિક્સ અને મેથ્સનો સાચો ઉપયોગ સમજાય આપણને. તો આ એના માટે ખાસ લખેલું છે. સાથે જ આપની બુકમાં એમ પણ આપેલું છે કે જમીનના માપન, તો આપણે એમ થાય એવું કેમ, તો કે આપણે પડછાયાની વાત ને એવું બધું કરતા તો એના આધારે કોઈ બિલ્ડિંગ ઊભી હોય, બિલ્ડિંગ દ્વારા પડછાયો કેટલો રોકાય છે, તો એ ખૂણો ને એવું નો એના આધારે ઘણું બધું આપણે વિચારી શકીએ. એટલે અહીંયા આપણે માહિતી આપેલી કે ભાઈ જમીનના માપનમાં એક ત્રિકોણમિતિનો ઉપયોગ તો થતો જ હોય, બરાબર. વિવિધ ઇજનેરી શાખામાં એટલા માટે લખ્યું છે. પછી કોઈ પણ ઇજનેરી શાખા હોય, સિવિલ હોય, મિકેનિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, સોફ્ટવેર એન્જિનિયર ભલે હોય, બરાબર, ઈસી ભલે હોય, પણ ક્યાંક ને ક્યાંક એને મેથ્સનો એવો ઉપયોગ કરવો પડે જ. એટલે વિવિધ ઇજનેરી શાખામાં લખ્યું છે. આ અગત્યનો વિદ્યાર્થી મિત્રો ભૂકંપ વિજ્ઞાનમાં, પણ એમ છે ભૂકંપ વિજ્ઞાનમાં શું જરૂર, એ તો જેમ જેમ આગળ વધીએ, જેમ એન્જિનિયરિંગમાં આગળ વધીએ એમ જ ખબર પડશે કે ભાઈ અહીંયા ત્રિકોણમિતિ પણ કેટલું બધું ઉપયોગી છે, બરાબર. ઇલેક્ટ્રિક સર્કિટ ડિઝાઇનમાં આ પણ આપણા માટે નવું. ઇલેક્ટ્રિક સર્કિટ ડિઝાઇન આપણે યુઝ કરીએ છીએ કોઈ પણ વસ્તુનો, કેટલી બધી આપણે સવાર સાંજથી ગણજો તમે કેટલી ઇલેક્ટ્રિક વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ. મોબાઈલથી જ શરૂઆત કરીએ તો ચીપ જ છે, બરાબર, ઇલેક્ટ્રિક કંઈક આવું ચીપ જ છે. તો એ ફિઝિક્સ અને મેથ્સના સિદ્ધાંતો એમાં કામ કરે છે, પછી એન્જિનિયરિંગ કામ કરે છે એમાં, બરાબર. તો ઇલેક્ટ્રિક સર્કિટ ડિઝાઇનમાં પણ ત્રિકોણમિતિ ઉપયોગી છે. અણુની સ્થિતિ જાણવા માટે મારી પાસે અત્યારે એવું સમજાવવા માટે નથી કે અણુ શું કામ આવ્યો, તો ભાઈ અણુની સ્થિતિ જાણવા માટે વૈજ્ઞાનિકો ક્યાંક ને ક્યાંક ત્રિકોણમિતિનો ઉપયોગ કરતા હશે. એટલા માટે આપણે ચોખવટ કરીએ, ટેક્સ્ટબુકમાં લખેલું છે દરિયાઈ મોજાની ઊંચાઈના અનુમાન માટે. તો આ પણ આપણે વ્યવહારિક ક્યાંક ઉદાહરણ જોયા હોય, બરાબર. આ અગત્યથી રોબોટિક્સ વિશે હું થોડું વધારે સમજાવું વિદ્યાર્થી મિત્રો. આ તો આપણને બુકમાં આપેલું છે એટલે પ્રસ્તાવના સ્વરૂપે મેં એટલા માટે કહ્યું કે આવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ છે જે આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી એટલે આપણને ખબર ન હોય, બરાબર. રોબોટિક્સ કોડિંગ આવું ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિમાં, બરાબર ને, કોડિંગનો જમાનો છે, કોડિંગનો મારો ચલાવે છે માર્કેટિંગ, તો એમાં પણ રોબોટિક્સ તમે જોજો તો ઘણા બધા બાળકોના ફોટા પણ હોય છે, ઘણા બધા કામ પણ સરસ કરતા હોય છે, પણ એ રોબોટિક્સ ગેમ હું ખાલી કહું એટલું નહીં, તમે એપ્લાય કરી શકો. રોબોટિક્સ કોડિંગની કંઈક ગેમ તમે નાખો, ઘણી બધી આપણે ગેમ નાખીએ છીએ ને બિચારા ગવર્મેન્ટે દૂરે કરી દીધી છે, પણ અત્યારે આપણે જે ગેમ નાખવાની છે કંઈ દૂર નથી થઈ. રોબોટિક્સ કોડિંગ રિલેટેડ ગેમ નાખો તમે તો તમને સાચો મેથ્સનો ઉપયોગ સમજાઈ જશે કે ભાઈ સોફ્ટવેરની દુનિયામાં પણ કેટલો મેથ્સ ઉપયોગી છે. તમે ક્યાંય ફેક્ટરીમાં જાઓ અને એનું જે પ્રોડક્શન હોય એ બધું ઓટોમેટિક હોય, એટલે આપણે સરપ્રાઈઝ થાય, વાહ કેવું સરસ જોવા મળે, તો એ પ્રોડક્શનમાં પણ કંઈક રોબોટ એવો કામ કરતો હોય, એ જાણી જોઈને તમે ત્યાં જોવા જાઓ કે કેવી રીતે વર્ક કરે છે, કે ભાઈ રોબોટ્સ એની મૂળ સ્થિતિમાં આ રીતે હોય સમજીએ, હવે એને કોઈક વસ્તુ અહીંથી ઉપાડી અને બીજામાં સેટ કરવાની છે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક એની રિલેટેડ વસ્તુ છે, તો એ શું કરશે, મૂળ સ્થિતિમાંથી પહેલું કામ 90 ડિગ્રીએ રોટેટ કરશે, આપણે એવું માનીએ કે આવું કંઈક થાય છે, પછી ખૂણો નીચે આવશે, ત્યાંથી વસ્તુ પકડશે, પાછો મૂળ સ્થિતિમાં આવવા માટે પાછો ખૂણો એટલો કાપશે, પાછો 90 ડિગ્રીએ રોટેટ થશે અને અહીંયા વસ્તુ મૂકશે ફરી પાછું. તો આ જે પ્રોસેસ છે 90 ડિગ્રીએ રોટેટ થવાનું, પછી એટલો ખૂણો નીચે આવવાનું, વસ્તુ પકડવાની, પાછું આ ખૂણો કાપવાનો, 90 ડિગ્રીએ રોટેટ થવાનું, પાછી અહીં મૂકવાની, આવું એક સામાન્ય માહિતી આપી મેં. આવી તો ઘણી બધી પ્રોસેસ રોબોટ દ્વારા થાય છે, તો આપણને જોઈને કેવું સરપ્રાઈઝ થાય, વાહ હાથે રોબોટ કામ કરે. પણ એ સમયે ટેકનોલોજીના માસ્ટર અથવા ટેકનિકલ જેનો માઇન્ડ હોય એને વિચાર થવો જોઈએ કે આ તો ખરેખર મેથ્સ જ છે કે નહીં. એટલે મેં કીધું એમ, તો હું કહું એમ નહીં, તમે એવી રોબોટિક્સ કોડિંગ ગેમ નાખજો અને એના મેથ્સના સિમ્બોલ દર્શાવ્યા છે કે ભાઈ એક્સ અક્ષ ને વાય અક્ષ દર્શાવેલી હોય ગ્રાફમાં, તમારે એક્સ અક્ષની દિશામાં કેટલું જવું છે, 90+ થાય કે આ બાજુ જાય કે નીચે કેટલું જવું છે, તો એ તમારે નક્કી કરવાનું, ડિસિઝન આપવાનું, પછી પ્લે કરશો એટલે રોબોટ એવી રીતે કામ કરશે. તો તમને સરપ્રાઈઝ લાગે એટલે આપણે રોબોટિક્સ કામ કર્યું, જેને મેથ્સ આવડતું હોય, જેનું લોજિક સારું હોય, એ કોડિંગની દુનિયામાં ઘણા બધા આગળ હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ત્રિકોણમિતિ ત્યાં પણ ઉપયોગી છે. સાહેબ અહીંયા સાઈન થીટા કોસ થીટા જ ન આવ્યું, માત્ર સાઈન થીટા કોસ થીટા નથી, ત્રિકોણના માપન ખૂણાઓની વાત, બરાબર ને, તો એ પણ ત્રિકોણમિતિ છે. ઓકે, પછી આ જે હવે ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, એ મને વધારે કહેવા ગમશે કારણ કે ટેક્સ્ટબુકમાં નથી. એસી કરંટ, તો એસી પ્રવાહ એટલે ડીસી કરંટ, એસી કરંટ આપણે જાણીએ છીએ. તમે 12th સાયન્સમાં જ્યારે આખું ચેપ્ટર આવું ભણશો, બરાબર, એસી કરંટ ચેપ્ટર ભણવાનું છે, હાથમાં વાયર પકડવાનો નથી, છતાંય કોઈને એમ થાય કે તમે એસી કરંટ વિશે ક્યાંય સાંભળ્યું જ નથી, કોઈ જોયો જ નથી અમે, તો ઘરે નવરા બેઠા ખુલ્લા છેડા ટ્રાય કરવી મારે જવાબદારી નહીં, બરાબર.
એટલે કે સમજવા માટે કહું છું કે ભાઈ જે આપણે ઘરમાં વોલ્ટેજ 230 વોલ્ટેજના જે પાવર આવે છે આપણે, તો એસી કરંટ એ પ્રવાહ, વિદ્યુત પ્રવાહ આપણે કહીએ છીએ, જે એસી કરંટ જ છે, બરાબર. ટૂંકમાં સાદી ભાષામાં આપણે લાઈટ, બરાબર. તો એ એસી કરંટ જે છે એ કેવી રીતે વર્ક કરે છે, તો એ 12th સાયન્સમાં તમે આખું ચેપ્ટર ભણશો ફિઝિક્સમાં, અને એમાં મોસ્ટલી મેથ્સનો ઉપયોગ છે. મેથ્સમાં પણ વધારે ત્રિકોણમિતિનો ઉપયોગ છે, એટલે મેં ખાસ લખ્યું કે એસી કરંટમાં પણ ત્રિકોણમિતિ આપણું ઉપયોગી તો છે જ કંઈક ને કંઈક, બરાબર. ઉપરાંત મેં વધારાની માહિતી એવી લખી છે કે ફિઝિક્સના મહત્તમ પ્રશ્નો તમે ઘણી બધી વાર એકરૂપતા સમરૂપતાનો ઉપયોગ કરી લ્યો, સામેની બાજુ છેદમાં કર્ણનો ઉપયોગ કરી લ્યો, મન ફાવીને મેથ્સ વિચારો આવી જાય, તો ફિઝિક્સના સિદ્ધાંતો, ફિઝિક્સની સાબિતી, ફિઝિક્સના પ્રશ્નોનું સોલ્યુશન મેથ્સ દ્વારા થાય છે. તો ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન એ મેથ્સ દ્વારા થાય, એમાંય હાયર મેથ્સ દ્વારા થાય. તમે એમ ન કે હાલો ને હવે આપણે શ્રેણી શ્રેણી લાગુ પાડી, એમ નહીં, બરાબર, આંકડાશાસ્ત્ર લાગુ પાડી. મેથ્સના મહત્તમ પ્રશ્નોનું સોલ્યુશન હાયર મેથ્સમાં, હાયર મેથ્સમાં ઘણી શાખાઓ છે, એમાંની મેં અત્યારે સમજાવવા માટે એક ત્રિકોણમિતિ લખેલી છે, વિકલનના આધારે, સંકલનના આધારે. બેઝિક મેથ્સમાં તમે ફિઝિક્સમાં આવો ક્યાંક ને ક્યાંક ભણી ગયા હોય, બરાબર, વિકલન સંકલનના આધારે, ક્ષેત્રફળના આધારે. તો એ બધાનો ઉપયોગ, મેથ્સનો ઉપયોગ થાય છે એટલે ફિઝિક્સના પ્રશ્નો સોલ્વ થાય છે, પણ એમાં ત્રિકોણમિતિ પણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. અને સાથે સ્પેસ સાયન્સ એવી ચોખવટ કરી છે, છેલ્લો પોઈન્ટ છે આપણો, કે સ્પેસ સાયન્સમાં પણ ત્રિકોણમિતિ ઉપયોગી છે. તો તમે મિશન મંગલમ પિક્ચર જોયું છે, ક્યાંક ને ક્યાંક તમને દેખાવે, ભલે બહુ ઓછો ભાગ, પણ ક્યાંક ને ક્યાંક આવી જાય છે કે ભાઈ ડેરિવેટિવની વાત, અથવા ક્યાંક કોમ્પ્યુટર કામ કરતા હોય એમાં પણ કેલ્ક્યુલેશનમાં દેખાવા આવે એવું, તો એ ત્રિકોણમિતિ છે. કેટલા અંશે એ રાખવું, મિસાઈલ કે રોકેટ, કે જેથી કરીને આપણી ભ્રમણકક્ષામાં પહોંચે આપણે જરૂરિયાત મુજબની, તો ધેટ ઇઝ ત્રિકોણમિતિ. એટલે કે ત્રિકોણમિતિ દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે, આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી એટલે આપણે બહુ કહી ના શકીએ કેટલું ઉપયોગ છે. તમે જે ફિલ્ડ પસંદ કરશો, તમે એ ફિલ્ડમાં આગળ વધશો, ત્યારે ત્રિકોણમિતિ કામ આવતું હશે, ત્યારે મારો આ લેક્ચર કામ આવશે, ત્યારની પરિસ્થિતિ સમજાશે કે ઓહ, ત્રિકોણમિતિ તો કેટલું બધું યુઝફુલ છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સારો એવો સમય છે, તમે નેટમાં પણ સર્ચ કરી શકો કે ત્રિકોણમિતિનો યુઝ, તો તમને પણ નવા નવા પોઈન્ટ્સ જાણવા મળશે, અને એનાથી આપણે માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, અત્યારે સમય એવો છે માત્ર ટેક્સ્ટબુકના દાખલા આવડી ગયા એવું નહીં, આપણને પણ જાણકારી હોય ત્રિકોણમિતિ ક્યાં પણ ઉપયોગી છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર માત્ર જાણકારી એટલે જ લખ્યું છે પ્રસ્તાવના અને પુનરાવર્તન. હવે ત્રિકોણમિતિનું આપણે ટેક્સ્ટબુક રિલેટેડ શરૂ કરીએ, કે જેમાં ખૂણાઓની સમજૂતી આવશે. ખૂણાઓ આપણે ક્યાંક ને ક્યાંક તમે ફિઝિક્સનો ઉપયોગ કર્યા હોય, સમઘડી દિશા, વિષમઘડી દિશા, ખૂણાઓના માપ અંશમાપ, રેડિયનમાપ, આની સમજૂતી મેળવશું, એના આધારે સ્વાધ્યાય લેશું, પછી સાઇન થીટા કોસ થીટામાં જાશું. એટલે એકદમ સરળ છે ત્રિકોણમિતિ, કોઈ અઘરું નથી સાયન્સનું ચેપ્ટર, પણ ઉપયોગી ખૂબ છે, એટલે પ્રેક્ટિસ પણ આપણે વધારે કરશું. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો ટોપિક શરૂ કરીએ, ખૂણાનો માપ. તો બેઝિક રીતે આપણે ખૂણો સમજી ગયા છીએ, બે કિરણો ભેગા થવાથી ખૂણો દેખાય છે, બરાબર. પણ આપણે થોડુંક આને સમજીએ વધારે, કારણ કે અહીંયા ડિટેલમાં સમજવાનું થશે કે ખૂણાનું માપ એટલે શું. ક્યાંય વ્યાખ્યા પૂછાવાની નથી, માત્ર સમજૂતી છે કે ખૂણાનું માપ મીનિંગ પ્રારંભિક બાજુથી. તો અહીંયા આપણે એક પ્રારંભિક બાજુ લીધી, આ અંત્ય બાજુ. પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમા એ આપણે ખૂણાનું માપ દર્શાવે છે. આપણે એમ સમજીએ કે અહીંયા બ્લેક માર્કર પ્રારંભિક બાજુ છે અને રેડ માર્કર એ આપણી અંત્ય બાજુ થઈ જવાની છે, બરાબર. તો પ્રારંભિક બાજુથી સ્ટાર્ટ કરીએ આપણે, અને આગળ આગળ જેમ જેમ આ માર્કર રેડ માર્કર રોટેટ કરશે તો એ પરિભ્રમણ કરશે, એમ ખૂણો બનતો જશે, બરાબર. તો આ સ્થિતિ એ પૂરું થઈ ગયું માની, તો અહીંયા 30° ખૂણો બન્યો એવું આપણે કહેતા. એટલે ખૂણાની સમજૂતી આપણી પાસે છે, પણ હવે મારે એને સમજાવી છે થોડી જુદી રીતે. કેમ? તો કે આ જે ખૂણાનું રોટેશન કરાવું છું ત્યારે હું કોને ધ્યાનમાં લઉં છું, તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાને. આ બાજુ આપણે આમ હાલીએ તો આમ ઘડિયાળ ન આવતી હોય, બરાબર. તો એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાના ખૂણાને હંમેશા આપણે પ્લસ વડે દર્શાવશું. આ ફિઝિક્સમાં પણ ક્યાંક ઉપયોગ કર્યો હોય. તો આવી રીતે જ્યારે દિશા લઈએ ખૂણાના માપનની, ત્યારે એને એન્ટી ક્લોકવાઇઝ વિરુદ્ધ દિશા ઘડિયાળના કાંટાની, એને ઇંગ્લિશમાં જ આપણે વધારે ઇઝી પડશે, એન્ટી ક્લોકવાઇઝ આ રીતે હાલતા હોય ત્યારે, બરાબર. તો એ હંમેશા ખૂણા પ્લસ લેવામાં આવે છે. તો પ્રારંભિક બાજુથી શરૂ કરી અંત્ય બાજુ સુધી જાઓ, અહીંયા પહોંચેલું જે માપ આવ્યું એ જ આપણે ખૂણાનું માપ કહીએ છીએ, બરાબર. તો હવે કદાચ આમ હોત પ્રારંભિક બાજુનું અંત્ય બિંદુ આમ નીચે રહી ગયું હોત, તો આ રીતે ઉદાહરણ તરીકે, બરાબર. તો આ રીતને તમે સમજો,
હવે મારે ખૂણાને રોટેટ કરવા માટે શું કેવું છે કે આમ હતું પ્રારંભિક સ્થિતિમાંથી, પછી રેડ માર્કર નીચે જતી ગઈ, નીચે જતી ગઈ, આ દિશામાં આવેલી, આ જે દિશા છે એ ઘડિયાળના કાંટાની દિશા છે. રેડ માર્કર અત્યારે જે રીતે આમ ફરે છે એ ઘડિયાળના કાંટાની દિશા કહેવાય, એટલે ક્લોક વાઇઝ કહેવાય. તો ક્લોક વાઇઝ હંમેશા આપણે માઇનસ ખૂણા લઈએ છીએ, તો અહીંયા જે ખૂણો બનશે એ આપણે માઇનસમાં દર્શાવશું. તો અહીંયા મેં લખેલું છે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીના પરિભ્રમણનું માપ, એ ક્લોક વાઇઝ કહેવાય, માઇનસ વડે દર્શાવાય. આ માહિતી માટે આપણે લખી લેવાનું છે. ઉદાહરણ સમજીએ. ઉદાહરણમાં આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા એક પ્રારંભિક કિરણ છે અને અંતિમ કિરણ અહીંયા મેં લખેલું છે, તો આપણે ખબર પડી જાય 90° ખૂણો કર્યો, 90° પ્લસ જ લખાજો, એટલે કે આ ખૂણાનો તો આપણે ઉપયોગ કર્યો છે, માઇનસ ખૂણાનો ક્યારે ઉપયોગ કર્યો નથી. તો અહીંયા પણ પ્રશ્ન થાય ઘણા વિદ્યાર્થી મિત્રોને, સર ખૂણા તો 0 થી 180 જ ન હોય, માઇનસ થોડા હોય, ક્યાંય જોયા છે માઇનસ? માઇનસ ડાયરેક્શન દર્શાવે છે કે એનાથી અપોઝિટ દિશામાં જવું, જેમ કે એનો ઉપયોગ તો વ્યવહારમાં હોય જ. માઇનસ ખૂણો ક્યાં ઉપયોગી હોય? આપણે એવું માનીએ કે જમીન સમતલ છે, જમીન ઉપર મારે 30° ખૂણે કંઈક વસ્તુ મૂકવી છે, એટલે તમે સીધા રોટેટ કરી 30° બનાવી મૂકી દેશો, તો પ્લસ 30° બનાવી. હવે હું તમને એમ કહું કે 30° અંદર જમીનની નીચેના ભાગમાં, તો જો ઓલા આમ જતા હતા તો પ્લસ કે, તો જમીનના નીચેના ભાગમાં મારે ડાયરેક્શન આપવી છે, ખાલી સંકેતમાં લખીને, આખું બોલવાની જરૂર નથી, બરાબર? તો હું એમ કહી દઉં કે આ સમતલ જમીન છે, -30° ખૂણો બનાવી નાખો, તો તમે તરત જ સમજી જશો -30° ખૂણો એટલે કે અપોઝિટ ડાયરેક્શનમાં શરૂઆત કરે છે. તો -30° ખૂણો બનાવીને ન્યાય વસ્તુ મૂકવી છે, તો માઇનસ ઉપયોગ તો થાય જ છે. લિફ્ટમાં પણ તમે માઇનસનો ઉપયોગ જોયો હોય, ઘણી બધી જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે બેઝ 1 બેઝ 2 એવી રીતે પણ હોય વધારાના, તો ઘણી લિફ્ટમાં એવી રીતે ગ્રાઉન્ડ ફ્લોર એટલે 0, પછી ઉપર જે માળ ચડતા જાવ +1 +2 +3 એમ અપોઝિટ દિશામાં, -1 એટલે કે અપોઝિટ દિશા, 1 થી અપોઝિટ 1 જેટલું, એટલે જ આપણે સંખ્યા રેખામાં 1 આમ તો અપોઝિટ -1, તો એનો તો બધો ઉપયોગ થતો જ હોય. એવી રીતે ખૂણામાં પણ માઇનસનો ઉપયોગ થાય જ, માઇનસ ખૂણા પણ હોય એટલે પેલા કરતા અપોઝિટ દિશામાં દર્શાવવાનું, એનો મિનિંગ એવો સમજવાનો. ઓકે, તો એવો જ આપણે કંઈક ઉદાહરણ સ્વરૂપે લઈએ બીજો ખૂણો, કે ભાઈ હું એમ દર્શાવું કે મારે આ પ્રારંભિક કિરણ છે એમાં -30° ખૂણો બનાવીને, તો આમ જાવ તો પોઝિટિવ થાય, તો -30° ખૂણો બનાવીને એવા પ્રકારનો ખૂણો જોઈએ છે, એવો કિરણ બીજું જોઈએ છે. તો આ પ્રારંભિક કિરણથી અંત્ય કિરણ સુધી એટલે કે અંતિમ કિરણ સુધીનો આ અંતર, આ ખૂણો -30°, તો આ ખૂણો 30° બદલે -30° દર્શાવી. વેરી, એટલે હવે આપણે ખૂણાનું માપ ધન આવે ઋણ આવે નો ટેન્શન, બરાબર, એ આપણા માટે સિમ્પલ થઈ ગયું. એવી રીતે હવે ખૂણો મોટાભાગે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી 10મા ધોરણ સુધી ઘણી વાર લખેલું હોય, ખૂણાનું માપ 0 થી 180° છે. કોણ માપક છે સર મારી પાસે? કે ભાઈ 0 થી શરૂ કરો ખૂણાનું માપ અને ગમે એ ખૂણો માપવો હોય તો 90, 100, 110, 120 એમ કરતા કરતા અમે 180 પહોંચી, આ અમારું કોણ માપક પૂરું થઈ ગયું. આવો વિચાર હોય, સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, 0 થી 180 તમે પોઝિટિવ દર્શાવતા જ. પણ હવે વ્યાપક સ્વરૂપે જવાનું છે આપણે, તો હું એમ કહું મારે 190° ખૂણો જતો હોય તો કે સર ફેકો લજી કરે એવું ના હોય. 190° ખૂણો અત્યારે પરિભ્રમણ ચારે તરફ એટલે કે આમ આખો રોટેશન ઘડિયાળમાં જતા હોય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો આખું રોટેટ થાય, તો એના ભાગ પાડીએ, બરાબર, આ બે જ ભાગ નથી, આવું કોણ માપક નીચે કરી નાખો માની લઈએ, આવું જ કોણ માપક તમે નીચે વિચારો, એટલે 0 થી 180 તો કમ્પ્લીટ. હવે 0 થી 180 પછી 180 પછીનું માપ શું હશે? તો માની આપણે 10° વધારે, એટલે 180માં 10° ઉમેરો તો 190, હા તો આપણે કામ આવ્યું છે, કામ. 190માં 10 ઉમેરો તો પાછા 200, 220, 250 એમ કરતા કરતા 270. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે સર આ 270 એટલે અહીંયા જે મેં માર્કર રાખેલી છે એમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા ગણો તો ખૂણો કેમ મપાય? 90, 180 અને પાછા 90 એટલે 270, બરાબર. તો આ એક રીત થઈ, 270° નામનો ખૂણો એટલે નીચેની તરફ આ રીતે આવે બ્લેક માર્કર જ્યાં દર્શાવેલી છે. કોઈ વિદ્યાર્થી મિત્ર એમ થાય સાહેબ અને ઘડિયાળના કાંટાની દિશામાં દર્શાવો, તો એને કેટલો ખૂણો કહેશો? તમે વિચારી જુઓ, આ બ્લેક માર્કર અહીંયા સુધી આવી ગઈ તો -90 એમ પણ કહી શકાય, એટલે બે એકની એક સ્થાન દર્શાવે છે. પણ દર્શાવવાની બે રીત થઈ, ખૂણાને 270° વડે પણ લખી શકાય, એટલે હવે એવું પણ ધ્યાનમાં રાખવાનું કે 180° કરતાં ખૂણો મોટો હોય તો નો પ્રોબ્લેમ, આપણે આખું પરિભ્રમણ કરાવવાના છીએ પૂરું, પણ અત્યારે આપણે એવું ધ્યાનમાં રાખીએ ખૂણાનું માપ આ રીતે હોઈ શકે, બરાબર. તો ત્રીજું ઉદાહરણ આપણે એવું જ લઈએ કે ભાઈ 270° ખૂણો મારે કરવો હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું જ કેમ ખબર પડી? હું +270 બોલી લો કહેવાય, તો 90°
પછી 180°, અને પછી નીચે જ્યારે આવું ત્યારે આ રીતે રોટેટ કરીને તમે જોશો તો આ ખૂણો કેટલાનો થશે? પ્લસ 270°નો થાય. તો આ રીતે ખૂણાનું માપ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે, 180 કરતા વધારે હોઈ શકે. તો આ પરિસ્થિતિ સમજાય એટલા માટે આ એક્સ્ટ્રા 3 ઉદાહરણ લીધા છે ફેરબુકમાં. એ જ રીતે આપણે પેન્સિલથી ડ્રો કરો કે બોલપેનથી, એનો કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે હવે એવું બહુ મહત્વ નહીં રહે કે તમારી એક્ઝામમાં તમારે પેન્સિલથી જ આકૃતિ ડ્રો કરેલી હોવી જોઈએ. ચાલશે, નો પ્રોબ્લેમ, પણ સ્વચ્છ હોવી જોઈએ, સારી હોવી જોઈએ, ઉપલેપદ હોવી જોઈએ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, ખૂણાઓના માપનની પદ્ધતિ આપણે અત્યારે અભ્યાસક્રમમાં બે પ્રકારે ભણવાની છે. પહેલી અંશ માપ પદ્ધતિ, જે આપણે જાણીએ છીએ, અને બીજી રેડિયન માપ પદ્ધતિ. તો એ આપણા માટે નવી છે, બરાબર? તો અંશ માપ પદ્ધતિમાં ફરી પાછું યાદ કરાવો. અંશ માપ પદ્ધતિ, અહીંયા આપણે કીધું એમ કે પૂર્ણ પરિભ્રમણ થશે ખૂણાના માપ 190, 200, 230 બધું આવશે. કેમ? તો આપણે સમજીએ એના માટે કે ભાઈ એક કિરણ અહીંથી શરૂ કરે, બરાબર, પ્રારંભિક કિરણ અહીંથી મેં સ્ટાર્ટ કર્યું, અને આગળ જતા આ ભ્રમણ પૂરું કરે એટલે અહીંયા પહોંચે, પછી આગળ જતા આગળ અહીંયા પહોંચે, એટલે આ એક કોણ માપક પૂરું થયું વિદ્યાર્થી મિત્રો. પછી હજી આગળ પહોંચે એટલે બીજું કોણ માપક ઊંધું પણ પૂરું થયું, અને સંપૂર્ણ અહીંયા પહોંચે. તો ખરેખર કોણ માપકની દ્રષ્ટિએ ગણો તો કેટલો ભાગ થયો? તો કે 180° ઉપર હતા, 180°, 360°, બરાબર. આ સમજવાનું. તો અંશ માપમાં એક અંશ આવ્યું કેમ? આપણે એમ વિચારવું કે એક અંશ કેમ વ્યાખ્યાયિત કરવું? તો કે આ એક કિરણ પૂર્ણ પરિભ્રમણ કરે, એને જો તમે 360 વડે ભાગી નાખશો તો 360 વડે ભાગતા જે યુનિટ આવે છે, જે એકમ આવે છે, એ આપણે અંશ કહેશું. એ એક અંશ એને દર્શાવે છે, એક, અને માથે આવે તે ડિગ્રી. ડિગ્રી મીનિંગ અંશ, બરાબર. તો એ ડિગ્રી પણ કહી શકો, એક અંશ પણ કહી શકો, આવી રીતે દર્શાવાય છે. ટૂંકમાં યાદ રાખવા જેવું તમારે કે એક કિરણ એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે જે ખૂણો રચાય છે એ ખૂણો સંપૂર્ણ 360°નો થાય. તો તમે 360 વડે ભાગી નાખો તો યુનિટ એકમ આવી જાય, એટલે કે એકમ આવી જાય, એક અંશ આવી જાય, કારણ કે આપણે અંશ માપમાં જ વિચારીએ છીએ બધું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક અંશની સમજૂતી આ રીતે મગજમાં રાખવી. આપણે ઉપયોગ ખાલી મિનિટનો, સેકન્ડનો, આગળ જતા એનો જ આવવાનો છે, જે તમે કંઈક ફિઝિક્સમાં ઉપયોગ કરતા હોય. એક અંશ એટલે એક પરિભ્રમણ 360 વડે ભાગો, તો એ જે યુનિટ વધે એક અંશ કહેવાય, રાઈટ? હવે એક અંશને 60 વડે ભાગી નાખો તો આ 60 વડે ભાગવાની જરૂર શું? વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળમાં આપને ખબર છે કે 60 મિનિટ એટલે આપણે ઉપયોગ કરીએ છીએ કલાકોમાં, 60 સેકન્ડ મિનિટોમાં. તો એના પદ્ધતિ અનુસાર જ 60માં ભાગનું જો આપણે બધી વાતો કરીએ છીએ, તો 60માં ભાગની વાતો કરીએ તો આ પદ્ધતિને સેક્સા ડેસિમલ પણ પદ્ધતિ કહેવાય. એવું પણ નામ ક્યાંક તમે વાંચશો રેફરન્સ બુકમાં, તો એ જાણકારી માટે, ક્યાંય દાખલાઓ ગણવા ઉપયોગ આવવાનું નથી. 60ના ભાગનું વાત કરીએ છીએ એટલે સેક્સા ડેસિમલ પદ્ધતિ, બરાબર, અથવા એ સેક્સા ડેસિમલ સિસ્ટમ. 100માં ભાગની હોય તો એ રીતે ગ્રેડિયન્ટ સિસ્ટમ કહેવાય, બરાબર. આ બે જે શબ્દો બોલ્યો એ વધારાની જાણકારી માટે, કોઈ રેફરન્સ બુક યુઝ કરતા હોય તો એમને જાણમાં રહેશે. એક અંશ, એક અંશને 60 વડે ભાગી નાખો તો એક મિનિટ કહેવાય. એટલે એક અંશ ધારો કે આપણે માનીએ કે આટલો છે એક અંશ, સમજવા માટે. હવે આની અંદર હું 60 ભાગ કરી નાખું તો એ જે યુનિટ વધે, હવે જે માપ વધે, એને આપણે એક મિનિટ વડે દર્શાવશું, બરાબર. એક મિનિટને એક અને એના પર લીટો કરીએ છીએ એટલે એક મિનિટ વાંચવાનું, અથવા તો આને બીજી ભાષા એમ પણ કહી શકીએ 60 મિનિટ ત્યારે એક અંશ બને, બરાબર. 60 મિનિટ ત્યારે એક અંશ બને. એક મિનિટ આવી, એનો પાછો 60મો ભાગ લ્યો તો હવે એક સેકન્ડ કહીએ છીએ, જેને બે લીટા વડે દર્શાવીએ છીએ, એક સેકન્ડ એટલે કે 60 સેકન્ડ એટલે એક મિનિટના ઉપયોગ કરીએ છીએ. તો આ 60મો ભાગની પદ્ધતિ અંશમાં મિનિટ, એટલે દરેક વખતે એવું નથી થવાનું કે 30°નો જ ખૂણો આવવાનો, 40°નો જ ખૂણો પૂર્ણ હોય નહીં, બધા વ્યવહારિક ખૂણા તો ગમે એટલા માપનો હોઈ શકે. તો આ પદ્ધતિ એવી વિકસાવી કે ભાઈ 30° 2 મિનિટનો ખૂણો હોઈ શકે, 30° 7 મિનિટનો ખૂણો હોઈ શકે. તો આ પ્રકારે અંશ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો શરૂઆતનું સ્વાધ્યાય છે અમારા વિદ્યાર્થી મિત્રો, મિનિટને, સેકન્ડને, આ બધાને ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ પરિભ્રમણની જાણકારી છે, ખાલી આકૃતિ નોંધો તો ચાલશે, તમારે અંશમાં પદ્ધતિની સમજૂતી અને આ પ્રમાણે લખી લેવાનું રહેશે.